નમસ્તે બાળ મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ પાઠ 20 જંગલો કોના, જેમાં આજે આપણે ભાગ 2 ભણીશું. તો બાળ મિત્રો, આપણે ભાગ 1 માં જોયું કે સૂર્યમણિ છે એ ભણવાની સાથે ભણવા માંગતી હતી, પણ તે જંગલો છોડવા માંગતી ન હતી. તેના કાકાએ તેને કહ્યું કે તું ભણીશ નહીં તો શું કરીશ. આવી રીતે એને વિચારી અને પછી તેને ભણવાનું શરૂ કર્યું, તે આપણે ભાગ 1 માં જોયું. હવે આપણે ભાગ 2 માં સૂર્યમણિ વિશે વધારે જોયું. સૂર્યમણિનું તોરણ. જ્યારે સૂર્યમણિએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે 21 વર્ષની હતી. એટલે કહે છે કે જ્યારે સૂર્યમણિએ વાસવી દીદી અને એના બીજા સાથીદારોની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું, એટલે કે કેન્દ્ર ખોલ્યું અને એનું નામ શું રાખ્યું, તોરંગ રાખ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. કુદુક ભાષામાં એની ભાષામાં એનો મતલબ શું થાય છે, તો કે જંગલ થાય છે. સૂર્યમણિ ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય. સૂર્યમણિ એવું ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો, જંગલી જંગલમાં રહેતા લોકો છે એ તહેવારો પર તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરીને મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં, આવું બધું સૂર્યમણિ ઈચ્છતી હતી. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે પણ જોડવા જોઈએ. આ બધું તોરણ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસીની જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણિ પાસે આવતા હતા. સૂર્યમણિ તેમના હક માટે લડતી પણ હતી. સૂર્યમણિ અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળી અને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપલે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ જંગલના નવા કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. હવે ત્યાર પછી આપણે જંગલના હકનો કાયદો, તો કે 2007, જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક હોય છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. એટલે કે જંગલના હકનો એવો કાયદો હતો. હવે ત્યાર પછી આપણને અહીંયા પ્રશ્ન છે કે વિચારો અને લખો. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જંગલો બચાવવા કામ કરે છે? તો કે હા, મારી પડોશમાં એક વ્યક્તિ રહે છે જે એક એવી સંસ્થા ચલાવે છે જે જંગલના વૃક્ષો અને વન્યજીવોને બચાવવાનું કામ કરે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન કે તમારું સ્વપ્ન શું છે, તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો એના જવાબમાં છે કે હું એક શિક્ષક બનવા માગું છું. હું એક આદર્શ શિક્ષક બની દેશના ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મદદ કરવા માગું છું. ત્યાર પછીનો પ્રશ્ન, સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે, કેવી રીતે ચર્ચા કરો? તો તેના જવાબમાં છે કે હા, મેં વૃક્ષો કાપવાથી વાતાવરણને કેવી અસર થાય છે એવી ખબરો સમાચારમાં વાંચી છે. જંગલ વધુ કાપવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહી ગયું છે, હવા પ્રદૂષિત થઈ ગઈ છે, તેમજ વરસાદનું પણ પ્રમાણ ઘટી રહ્યું છે. હવે ત્યાર પછી આપણને અહીંયા કંઈ વાંચો અને કહો. ઓડિશાની 10 છોકરી શીખ્યા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે આ પત્રનો ભાગ વાંચો. તો એના જવાબમાં છે કે પત્ર, અમે આદિવાસી માટે જંગલ બધું છે. અમે એક દિવસ પણ જંગલથી દૂર રહી શકતા નથી. કોણ કહે? તો કે ઓડિશાની 10 છોકરી શીખ્યા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એ આપણે અહીંયા વાંચીએ છીએ.
અને એમાં લખે છે કે પત્ર અમે આદિવાસી માટે જંગલ જ બધું છે, અમે એક દિવસ પણ જંગલથી દૂર રહી શકતા નથી. પ્રગતિના નામે સરકાર દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ દરમિયાન એ વિચારવું જોઈએ કે અમે આદિવાસી ક્યાં જઈશું અને અમારા ભરણ પોષણનું શું થશે. આ જંગલમાં રહેતા લાખો પ્રાણીઓ ક્યાં જશે? જો જંગલ જ નહીં રહે તો ખાણમાંથી એલ્યુમિનિયમ જેવી ખનિજો ખોદીને જમીનને ખાલી કરી દેશે તો બાકી શું રહેશે? માત્ર પ્રદૂષિત પાણી, હવા અને મિલો, દૂર સુધી ફેલેલી જે જમીન, પડતર જમીન, આ બધું ત્યાં રહેશે એવું તે કહે છે. ત્યાર પછી કહે છે કે મા મુખ્યમંત્રીશ્રી, એટલે કે માનનીય મુખ્યમંત્રીશ્રી, હવે તેમાં આપણને જોયું કે આવી વેરાન જગ્યા છે અહીંયા રહેશે, ધોરણ 10ની છોકરી કહે છે. ત્યાર પછી છે કે તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે, કેવા પ્રકારનું કામ ચાલુ છે? અને ત્યાર પછીનો પ્રશ્ન કે ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો એના જવાબમાં છે કે તમારો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે, કેવા પ્રકારનું કામ છે? તો એના જવાબમાં છે કે હા, અમારા વિસ્તારમાં એક GIDC છે જ્યાં કાચા મીઠાને શુદ્ધ બનાવીને પેકિંગ કરવામાં આવે છે અને ખાવાલાયક મીઠાને આજુબાજુના શહેરમાં ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો તેના જવાબમાં છે કે હા, મીઠાની ફેક્ટરીના કારણે આજુબાજુની મોટાભાગની જમીન ક્ષાળવાળી થઈ ગઈ છે. જે જમીનમાં કંઈ જ ઉગી શકતું નથી અને ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો હવાને ખૂબ જ પ્રદૂષિત કરે છે, જેની ખૂબ જ ગંદી દુર્ગંધ આવે છે. તેના વિરુદ્ધમાં લોકોએ ફરિયાદ પણ નોંધાવેલી છે. હવે અહીંયા આપણને એક નકશો આપેલો છે. નકશામાં શું કહે છે? નકશામાં જુઓ અને લખો. નકશામાં શું બતાવવામાં આવ્યું છે? ત્યાર પછી તમે શીખ્યાનો પત્ર વાંચ્યો, નકશામાં ઓડિશા શોધો. ત્યાર પછીનો પ્રશ્ન, આ બધા પ્રશ્નના જવાબ આપણે જોઈએ અને ચર્ચા કરીએ. તો પ્રશ્ન પહેલો કે નકશામાં શું બતાવવામાં આવ્યું છે? તો એના જવાબમાં છે કે આ ભારતનો નકશો છે, અહીં ગાઢ જંગલો અને ઓછા જંગલો દેખાવામાં, એટલે જંગલો દર્શાવેલા આવેલા છે. શું કહે છે કે આ ભારતનો નકશો છે, અહીં ગાઢ જંગલો અને આછા જંગલો દર્શાવેલા છે. બીજું, તમે શીખ્યાનો પત્ર વાંચ્યો, નકશામાં ઓડિશા શોધો. તો કે ઓડિશા ભારતના પૂર્વ સમુદ્રના ભાગે આવેલું છે. આ છત્તીસગઢના પૂર્વમાં, પશ્ચિમ બંગાળના દક્ષિણ તથા આંધ્રપ્રદેશના પૂર્વ ઉત્તર તરફ અહીંયા આવેલું છે. ત્રીજું, ઓડિશાની નજીક દરિયો છે, તમે કેવી રીતે શોધશો? તો કે હા, ઓડિશા બંગાળની ખાડી પાસે છે, મેં તે નકશામાં જોયું છે. ત્યાર પછી, કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? જવાબમાં છે કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર તથા ગુજરાત સમુદ્ર કિનારે આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન કે નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તો તેના જવાબમાં છે કે સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ નકશામાં બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે તથા મધ્યપ્રદેશની પૂર્વમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન, નકશામાં જંગલો ક્યાં છે, તમે આ કેવી રીતે શોધી શકશો? તો એના જવાબમાં છે કે લગભગ બધા રાજ્યમાં જંગલ તો છે, કોઈ રાજ્યમાં ગાઢ જંગલ છે તો કોઈ રાજ્યમાં ઓછા ગાઢ જંગલો દેખાય છે. નકશામાં જંગલો લીલા રંગથી દર્શાવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યમાં આછા જંગલો છે તે તમે કેવી રીતે શોધશો? તો એના જવાબમાં છે કે ગાઢ જંગલોને ઘાટા લીલા રંગથી દર્શાવેલા છે,
અને આછા જંગલોને આછા રંગથી દર્શાવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન, જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યના નામ લખો। જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો દેશના સૌથી વધારે ગાઢ જંગલ ઉત્તર તથા પૂર્વમાં હોય છે। અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢમાં વધારે ગાઢ જંગલ આવેલા છે। તો બાળમિત્રો, આજે આપણે પાઠ 20નો ભાગ 2 સમજ્યા। આવતા વિડીયોમાં આપણે ભાગ 3 સમજીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।